તો તમારી આજુબાજુ તમારા ગામમાં શહેરમાં કે કોઈ પણ જગ્યા ઉપર રોડ રસ્તામાં ખાડા પડી ગયા છે તો એમાં કોઈ જ ભાજપ સરકારનો વાંક નથી કે જેમણે જે કોન્ટ્રાક્ટ આપ્યો છે જે લોકોને રોડ રસ્તા બનાવવા માટે તેમનો કોઈનો વાંક નથી વાંક છે તો ખાલી વરસાદનો આ એટલા માટે કહેવું પડે છે કે ભાજપના એક વરિષ્ઠ નેતાઓ કહી રહ્યા છે કે રોડ રસ્તામાં જે ખાડા પડ્યા છે એમાં વાંક અત્યારે વરસાદનો છે જે વરસાદની પેટર્ન બદલાય છે તેમના થકીયા ખાડા અને જે મોટા મોટા ભૂવા પડે છે તે પડી રહ્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું સુરિદ્ધિ ગુજરાતની અંદર આપણે એક અઠવાડિયા પહેલા એ જોયું હતું કે આખા ગુજરાતની સ્થિતિ પાણીથી તરબોળ છે આખું ગુજરાત સર્વત્ર પાણી જ પાણી આપણને જોવા મળ્યું

જે વરસાદ અત્યારે એક સાથે પડી રહ્યો છે તેમના થકી આ રોડ રસ્તા ખરાબ થઈ રહ્યા છે ખાડા પડી રહ્યા છે સુરતની અંદર એક ઘટના બની છે જે આપણે જાણ્યું કે અત્યારે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા મોટા મોટા ખાડા પડી ગયા હતા અને એ બાદ સુરતની અંદર પ્રફુલ પાનશે એ વિઝિટ કરવા માટે નીકળ્યા અધિકારીઓને તો તેમણે સ્થળ ઉપર ઉધળો લીધો પરંતુ વાત તેઓ એ કહી રહ્યા છે કે આ ખાડા રસ્તા જે રસ્તા ઉપર ખાડા પડ્યા તેમાં કોઈનો વાંક નથી કુદરતનો વાંક છે

જ્યાં મોટા મોટા ભૂવા છે તેમના પુરાણની કામગીરી અત્યારે ચાલે છે મારો જે વિસ્તાર આવે વિધાનસભાનો મારા જે લોકો છે તેમને ક્ષતિ ના પહોંચે તે માટે હવે મેં સમારકામની કામગીરી ચાલુ કરી દીધી છે આપણે આ ફોટા પહેલાં જોઈ લઈએ જે રીતે અત્યારે પુરાણની કામગીરી ચાલે છે રોડ રસ્તા રિપેર થાય છે અને ખાસ કરીને જે કોઈ માધ્યમે એ લખ્યું છે કે કામરેજમાં જે ખાડા પડ્યા છે તેમને પૂરવાનું કામ પ્રફુલ પાનસેરિયા કરી રહ્યા છે તેમણે પાછું રીટ્વીટ પણ કર્યું છે પોતાના ફેસબુક એકાઉન્ટ પર પણ મૂક્યું છે કે પ્રફુલ પાનસેરિયા ની સરાહનીય કામગીરી કે જે ઓ રોડ રસ્તાને અત્યારે બુરી રહ્યા છે નવા કરી રહ્યા છે બધા જ માધ્યમોએ કર્યું છે અને પાછા કોઈક લખાય છે કે ગ્રેટ વર્ક સાહેબ તેમણે એક વિડિયો એ પણ છે કે પ્રફુલ પાનસેરિયા જ્યારે ફિલ્ડ ઉપર ગયા અને તેમની સાથે જે અધિકારીઓ હાજર હતા તેમને ખખડાવતા તેઓ નજરે પડ્યા કે કઈ રીતે થાય છે સરખું કામ કરો આમ તેમ બધી મોટી મોટી વાતો કરી પણ એ સાહેબ એ ભૂલી ગયા એ બોલતા ભૂલી ગયા કે જે કામ કર્યું છે મારી જ સરકારે લોકોને કોન્ટ્રાક્ટ આપ્યો છે એમને જ કામગીરી કરવાની એમણે વાત કરી છે કે તમારા રોડ રસ્તા બનાવવાના છે અને રોડ રસ્તા બની ગયા પછી તો તમે કોઈ જાતની ચકાસણી ન કરી અને અચાનક અચાનક તો વરસાદ ન જ આવ્યો હોય ચોમાસું ચાલી રહ્યું છે વરસાદ આવવાનો તમને પણ ખબર હતી વડોદરાની કેવી સ્થિતિ થઈ છે એ તમે જોઈ છે સુરતની સ્થિતિ એવી ન થાય એ માટે હવે પણ તમે સાવચેત રહી જજો કારણ કે તમે જે નિવેદન આપ્યું છે ને કહી રહ્યા છો ને કે આ તો વરસાદની પેટર્ન બદલાય છે એટલા માટે આવું થયું છે વરસાદની પેટર્ન તો ઘણા વર્ષોથી સરખી જ છે વરસાદ પડે તો કુદરતનો નિયમ છે પણ તમે તો સારું કામ કરો તમે કેમ નમતું જોખવા તૈયાર જ નથી ખાલી તમારે કહી દેવાનું આવે છે કે ચલો વરસાદ પડ્યો એટલે ખાડા પડી ગયા પણ એ સ્વીકારી લો કે તમે જેમને કોન્ટ્રાક્ટ આપ્યો છે એમણે જ ભ્રષ્ટાચાર કર્યો છે કોબાંડ કર્યો છે પૈસા ખાધા છે અને પછી રોડ રસ્તા બન્યા છે એટલે આ ખાડા પડ્યા છે જો આવનારા સમયમાં આવું ન થાય ફરી એક વખત તમારે આવું પોસ્ટ ના કરવું પડે કે મારા વિસ્તારના લોકોને જે હાલાકી પડી રહી છે એટલા માટે હું આ ખાડા પુરાણ કરી રહ્યો છું સાહેબ નવાઈની વાત નથી તમારું કામ છે લોકોએ તમને મત આપ્યા છે તમને ચૂંટીને વિધાનસભામાં બેસાડ્યા છે એટલે તમારે કામ તો કરવાનું છે વાહવાનું અહીંયા કોઈ સવાલ નથી તમને કામ કરવા માટે જ બેસાડ્યા છે એટલા માટે જ મત આપવામાં આવ્યા છે કે જરૂર પડીએ ત્યારે તમે અમારી સાથે આવો અમારી સાથે ઊભા રહો અને અમને જે હાલાકી પડી રહી છે તે પણ તમે સાંભળો અને એ હાલાકીમાં પણ તમે ઉભા રહો અને જે સોલ્યુશન લાવવાનું છે તમે જલ્દીથી જલ્દી લઈને આવો પછી કોઈ આ ફોટોઝ મુકવાથી તમારા રોડ રસ્તા રિપેર નહીં થાય તમે જે કરી રહ્યા છો અત્યારે ફક્ત ને ફક્ત આમાં ધૂળ નાખવામાં આવી રહી છે માટી નાખી નાખવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કે લોકો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે લોકોને પૈસા આપવામાં આવ્યા છે કે આ કામ કરીને જાઓ લોકો કામ પણ કરી રહ્યા છે પણ આ જે ધૂળ જે માટી નાખવામાં આવી રહી છે એક જ વરસાદ માટે છે બીજો વરસાદ આવશે એટલા બધું જ ધોવાઈ જશે ફરી એક વખત પ્રફુલ પાનશેરિયા વિઝિટ કરવા માટે નીકળશે ફરી એક વખત રોડ રસ્તા ઉપર પોતાના જ અધિકારીઓને ઉધડો લેતા નજરે પડશે પણ મહત્વની વાત એ અહીંયા સાંભળવી છે કે જે અત્યારે સુરતની અંદર આ બધા ખાડા પડ્યા છે તેમને લઈ પ્રફુલ પાનશેરિયા શું કહી રહ્યા છે પહેલા એ સાંભળીએ જ્યાં વધુ પાણી ભરાવાના પ્રશ્નો છે ત્યાં રોડ તૂટ્યા જ છે અને એને અત્યારે ડામર પેચથી રિપેરિંગ કરી શકાય એવી સ્થિતિ નથી કારણ કે શરૂ વરસાદે ડામર કરી ન શકાય પરંતુ એમાં મેટલ નાખી અને મોટા ખાડાઓ છે પ્રાથમિક બેચ પર લગભગ ચોવીસ કે છત્રીસ કલાકની અંદર અમે અમારા વિસ્તારની અંદર પૂર્ણ રીતે એને રિપેરિંગ કરી દઈશું આનું દરેક જગ્યા પર વરસાદની પેટર્ન બદલી છે માનો કે કચ્છમાં તો પહેલાં દસ આઠ વર્ષ પહેલાં ત્યાં વરસાદની વાર આખા સિઝનનો વરસાદ પંદરથી વીસ ઇંચ પડતો હતો અને આ વખતે કે આગલા વખતે ચોવીસ કલાકમાં વીસ ઇંચ વરસાદ પડે તો આ જે અનબેલેન્સ જેવું છે ગ્લોબલ વોર્મિંગના કારણે કે જે ગણીએ તે તો ત્યાંની કેપેસિટી નદીઓની કેપેસિટી નાળાઓની કેપેસિટી બધું જ કુદરત એની રીતે નવો કુદરતી રીતે નવો વે બનતો હોય છે પરંતુ આ રોડના સમધ્યા સમસ્યા માટે રોડ તૂટે છે અને દરેક વખતે ચોમાસામાં તૂટે પછી એક વીક કે દસ દિવસમાં ગુજરાતના તમામ રોડો રિપેરિંગ થઈ જાય છે અત્યારે મજબૂરી એ છે કે શરૂ ચોમાસું હોવાથી વરસાદ હોવાથી આપણે પેચ વર્ક કરી શકતા નથી આજે કામરેજના વિવિધ રોડોના તમામ અધિકારીઓ સાથેનો મારો રાઉન્ડ છે રિપેરિંગ માટે અને લગભગ આ બે થી ત્રણ દિવસમાં મેટલથી અમુક રોડોના ખાડા બોરાઈ ગયા છે અને બાકીના બાકી છે એ એક વીકની અંદર સંપૂર્ણપણે અમારે પૂરા કરવા માટેના ટાર્ગેટ સાથે ચાલી રહ્યા છે આ રોડ ઉપર પણ નેરવાળા રોડ અને જ્યાં વધુ પાણી ભરાય છે આવનારા સમયમાં ત્યાં આરસીસી રોડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો આવનારા સમયમાં આપણે જ્યારે સાથે મળીને કામગીરી કરીએ ત્યારે આ વિસ્તારની અંદર કામરેજ નેરવાળા રોડ અને વિસ્તારમાં

આજકાલના તો તે અહીંયા રહેતા નથી કે તમને ખબર ના હોય કે ગુજરાતની અંદર વરસાદ કઈ રીતે પડી રહ્યો છે ક્યારે ગુજરાતમાં વરસાદ આવવાનો છે કારણ કે હવામાન વિભાગ એટલા માટે છે કે તમને આગાહી કરીને બતાવે છે કે આ તારીખે આ જિલ્લામાં વરસાદ પડવાનો છે તેમ છતાં તમે જો એલર્ટ ના રહો ચલો વડોદરાની આપણે વાત નથી કરી પણ તમારા સુરતનું તો તમે ધ્યાન રાખો એવા રોડ રસ્તા તમે તો બનાવો કે તમે એક દાખલો બેસાડો કે મારા શહેરના મારા વિસ્તારના રોડ રસ્તામાં એક પણ ખાડો નથી પણ ના એવું તો થતું નથી તમે ખાલી ખાલી વાતો કરી જાઓ પછી રોડ રસ્તા બુરાવીએ જાઓ અને લોકો અહીંયાથી પસાર થાય એટલે હાલાકી તો એમને છે તમારે તો સારી એસી ગાડીમાં બેસી અને જવું છે જેથી કરી તમને તો કંઈ નથી થવાનું પણ જે અહીંયાથી ચાલીને જાય છે બાઇક લઈને જાય છે સૌથી વધારે તકલીફ એમને પડે છે આ રસ્તા ઉપરથી પસાર થવા માટે બીજી વખત તમે આવું ના બોલતા કે વરસાદની પેટર્ન બદલાય છે એટલા માટે રોડ રસ્તા આવા થયા છે કુદરતનો માંગ તમે ના કાઢતા કારણ કે કુદરત ગમે ત્યારે મહેરબાન થાય સાવચેતી આપણે રાખવાની હોય છે આપણને એલર્ટ કરવામાં આવે છે તેમ છતાં આપણે આંખ આડા કાન કરીએ છીએ અને કામ નથી કરતા પછી આપણે પોસ્ટ મૂકવી પડે છે કે મારા વિસ્તારમાં હું તો સરાહનીય કામગીરી કરું છું પણ સાહેબ સરાહનીય કામગીરી નહીં તમે જે કરો છો કોઈને દેખાડવાનું જ ના હોય કારણ કે તમારો હક છે કામ કરવા માટેનો અમે લોકોએ તમને ચૂંટીને એટલા માટે તો મોકલ્યા છે અમે જો જાતે કામ કરી શકતા હોય તો તમારા જેવા નેતાની અમારે જરૂર જ ના પડે અમે જાતે જ ના કરી લઈએ તમે અમારો અવાજ બનવા માંગો છો તેમ છતાં તમે અવાજ નથી બનતા અને પછી જ્યારે બધા નેતા એક સાથે નીકળે એ રીતે તમે નીકળી પડો કામગીરી કરવા માટે હવે આવનારા સમયમાં એ ધ્યાન રાખજો કે તમારી સ્થિતિ પણ વડોદરા જેવી ન થાય કે તમે તમારા વિસ્તારમાં નીકળો અને ત્યાંના લોકો એમ કહી દે કે સાહેબ આવજો મત માંગવા આવો ત્યારે અમે તમને જોઈ લેશો ત્યારે તમારી જરૂર નથી સારું છે આ કામગીરી કરી પણ હવે બીજો વરસાદ આવે ત્યારે એ ધ્યાન રાખજો કે આવી પોસ્ટ કરીને એવું ના કહેતા કે કુદરતનો વાંક છે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર